વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્ય વિદ્યાર્થી મિત્રો, પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એકચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.5 નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.5 માં આપણને કેટલાક સમીકરણ આપી દીધા છે, એ સમીકરણને આપણે ઉકેલ મેળવવાના છે. તો જોઈએ, આપણે પહેલું સમીકરણ શું આપી દીધું છે આપણને અહીંયા, કે x ના છેદમાં 2 ઓછા 1 ના છેદમાં 5 બરાબર x ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 4. આ રીતે અહીંયા આપણને સમીકરણ આપી દીધું છે, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો શું કરીશું, સૌ પ્રથમ તો જે x વાળા પદો છે ને તેને એક તરફ લઈ લઈશું, બરાબર, એક બાજુ લઈ લઈશું. તો x ના છેદમાં 3 છે, બરાબર, બરાબરની સામે. તો એને ક્યાં સામે લઈ જઈશું, એટલે જો વત્તા છે ને x ના છેદમાં 3 એ કેવા થશે, ઓછા થઈ જશે. અને જે અચળ પદને એક સાથે લઈ જઈશું, તો અચળ પદ કયું છે, ઓછા 1 ના છેદમાં 5 છે ને, તો ઓછા છે એને આપણે સામે મોકલી દઈએ, તો શું થશે, વત્તા થશે. એટલે હવે શું મળ્યું આપણને સમીકરણ, કે x ના છેદમાં 2 ઓછા x ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 5 છે ને. જો આ સામે ગયા ઓછાના તો વત્તા થઈ ગયા, વત્તા સામે ગયા તો કેવા થઈ ગયા, ઓછા થઈ ગયા, બરાબર. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, જો x ના છેદમાં 2 છે અને x ના છેદમાં કેટલા છે, 3 આપેલા છે, એટલે 2 અને 3 તો એનો લસાઅ કાઢીએ આપણે, 3 2 કેટલા થશે, 6 થાય ને વિદ્યાર્થી મિત્રો, બરાબર. પણ આપણે સીધી એક રીત કરીએ કે આ 3 છે ને હું ઉપર x સાથે ગુણીશ અને આ 2 ને ઉપર x સાથે ગુણીશ, એટલે 3 ને ક્યાં, તો 3 ને x સાથે ગુણવાના અને આ 2 ને અહીંયા x સાથે ગુણવાના, અને આ 2 અને ગુણ્યા 3 નો આપણે ગુણાકાર કરી દઈશું, એટલે જે આપણે લસાઅ કાઢીને કરીએ ને તે રીતે સેમ આવી જશે. એટલે 3 ગુણ્યા x કરીએ તો કેટલા થશે, 3x થશે, 2 ગુણ્યા x કરીએ કેટલા થશે, 2x, અને 2 તાલી કેટલા થયા, 6 થયા, બરાબર. તેવી જ રીતે શું કરીશું, 1 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 5 છે ને, તેને પણ એવી રીતે કરી દઈએ. તો એ 5 ને ક્યાં ગુણીશું, 1 સાથે, અને એ રીતે 4 ને ક્યાં ગુણીશું, અહીંયા 1 સાથે, બરાબર. તો જો, અને આ 4 અને 5 ને અહીંયા ગાડી નીચે ગુણી દઈશું, તો 5 એકુ કેટલા થયા, 5 થયા, વત્તા ને વત્તા એવા ને એવા, અને 4 એકુ 4 થયા, અને 4 5 20 છેદમાં આવી ગયા, બરાબર. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, જે આપણું આ સમીકરણ બન્યું એનું હવે સાદરૂપ આપીએ. તો 3x ઓછા 2x, તો 3 માંથી 2 જાય તો કેટલા, 1 બચે, એટલે x આવ્યા ફાલી, બરાબર, અને છેદમાં કેટલા આવ્યા, 6 રહ્યા, બરાબર. 5 વત્તા 4 કેટલા થશે, 9 થશે, અને 9 ના છેદમાં 20 તો આપેલા છે, એટલે 9 ના છેદમાં 20 થયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, x ના છેદમાં કેટલા છે, 6 છે, એટલે છેદમાં છે એટલે ભાગાકાર છે, તો બરાબર એ સામે મોકલીએ તો શું થશે, છેદનું અંશમાં જશે, એટલે ભાગાકારના ગુણાકાર થશે, તો આ 6 ક્યાં જશે, અહીંયા ઉપર જશે, બરાબર. તો x બરાબર કેટલા થશે, 9 ગુણ્યા 6 ના છેદમાં કેટલા આવશે, 20. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીએ આપણે, આના હજુ સાદુરૂપ આપીએ, બરાબર. એટલે સાદુરૂપ સહેલી રીતે થાય તો શું કરીશું, આ 6 છે ને તો 3 ગુણ્યા 2 લખાય મારે, 3 2 6 થાય, એટલે હું ઉપર આપેલા છે 9 ગુણ્યા 6 ને આ રીતે લખીશું, કે 9 ગુણ્યા 3 ગુણ્યા 2, 6 છે ને એને ખાલી ભાગ પાડી દીધા કે 3 ગુણ્યા 2 કર્યા, એવી રીતે છેદમાં 20 છે તો 20 ને હું લખું કે 10 ગુણ્યા 2 લખાય, એટલે 10 2 20 થાય ને, એટલે 10 ગુણ્યા 2 લખી દીધા. હવે જો વિદ્યાર્થી મિત્રો, અંશમાં 2 છે ને છેદમાં 2 છે ને વચ્ચે શું છે, ગુણાકારનું ચિહ્ન છે, એટલે શું થશે, આ 2 અને 2 ઉડી જાય, બરાબર. જો ગુણાકાર હોય અને અંશમાં અને છેદમાં સરખી સંખ્યા હોય તો તે ઉડાવી શકાય છે. હવે જો શું બાકી રહ્યું, 9 ગુણ્યા 3 બાકી રહ્યા, તો 9 તાલી કેટલા, 27, ને છેદમાં 10 હતા તેવા ને એવા જ રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ આપ્યું હતું તેનો જવાબ આપણે કેટલો આવ્યો, x બરાબર 27 ના છેદમાં 10 જવાબ આવ્યો. ત્યાર પછી છે હવે બીજું સમીકરણ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ, કે n ના છેદમાં 2 ઓછા 3 n ના છેદમાં 4 વત્તા 5 n ના છેદમાં 6 બરાબર કેટલા આપી દીધા છે, 21 આપી દીધા છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ રકમમાં શું, એન જે આપેલા છે ને પદ એ બધા શું એક સાઈડ પર જ છે, બરાબર, અને અચળ પદ એક સાઈડ પર છે, બંને અલગ અલગ છે.
તો હવે જે એનના પદો છે ને તેનું પહેલાં સાદુરૂપ આપી દઈએ આપણે. તો જે એનના છેદમાં બે છે, ઓછા ત્રણના છેદમાં ચાર, વત્તા પાંચના છેદમાં છ. તો જો છેદમાં કેટલા કેટલા છે, તો કે બે છે, ચાર છે ને છ છે. હવે બે ચાર છનો લસાઅ કાઢવા જાઓ તો કેટલા આવશે, બાર આવે, બરાબર. તો હવે સહેલું કરીએ કે બે છે બરાબર, એનના છેદમાં કેટલા છે, બે છે. તો બેને હું એવી કઈ સંખ્યા સાથે ગુણું કે જવાબ બાર આવે, તો કેટલા, બે છંગ બાર થાય. તો છને શું કરવા પડે, ઉપર અંશમાં અને છેદમાં ગુણવા પડે, એટલે એન ગુણ્યા છ અને બે ગુણ્યા છ થાય. હવે બીજું જોઈએ કે ઓછા, તો ઓછા એવા ને એવા, ત્રણે ના છેદમાં ચાર છે, તો જો અહીંયા છેદમાં કેટલા છે, ચાર. તો ચારને હું એવી કઈ સંખ્યા સાથે ગુણું કે જવાબ બાર આવે, તો ચાર તાલી બાર થાય, એટલે ત્રણને અંશમાં અને છેદમાં આપણે ગુણવા પડે, ત્રણ એન ગુણ્યા ત્રણ છેદમાં ચાર ગુણ્યા ત્રણ, વધતા એવા ને એવા. હવે પાંચ એનના છેદમાં કેટલા છે, છ છે. તો હવે છને હું કઈ સંખ્યા સાથે ગુણું કે જવાબ બાર આવે, તો છ દુ બાર થયા, એટલે બારને અંશમાં અને છેદમાં ગુણવા પડે, એટલે પાંચ એન ગુણ્યા બે છેદમાં છ ગુણ્યા બે બરાબર કેટલા, એકવીસ. હવે આ જે એન વાળા પદ છે ને તેનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો જો છ ગુણ્યા એટલે કેટલા થયા, છ એન થયા, ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ એન ગુણ્યા ત્રણ, તો ત્રણ તાલી કેટલા થયા, નવ થયા, નવ એન આવ્યા. પછી પાંચ એન ગુણ્યા બે, તો કેટલા થશે, પાંચ દુ દસ થશે, એટલે દસ એન થયા. હવે જો આ બધાના જે છેદમાં છે ને સરખા જ થાય છે, જો બે છંગ કેટલા થાય, બાર, તો બાર આવી ગયા. ચાર તાલી કેટલા થાય, બાર, તો બાર પણ આવી ગયા. છ દુ કેટલા થાય, બાર, બરાબર કેટલા, એકવીસ છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે શું કરીએ, તો કે સાદુરૂપ સહેલું બને એટલા માટે જે પ્લસ વાળું છે ને એને આ પ્લસ વાળા સાથે લઈ લઈએ, બરાબર, વત્તા વત્તા સાથે લઈ લે, જેથી કરીને આપણે સરવાળા સરળ રહે, બરાબર, સાદુરૂપ સરળતાથી આપી શકાય. તો જો મેં શું લખ્યું, છ એન વત્તા દસ એન લખી દીધા, ઓછા નવ એન તો એવા ને એવા છે, અને છેદમાં કેટલા, બાર એવા ને એવા, બરાબર કેટલા, એકવીસ. હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, કે છ એન વત્તા દસ એન છે બરાબર, તો છ એન વત્તા દસ એન કેટલા થશે, સોળ એન થાય, ઓછા નવ એન તો એવા ને એવા છે, અને છેદમાં કેટલા, બાર, બરાબર એકવીસ રહેશે. તો જો સોળ એનમાંથી નવ એન બાદ કરીએ તો કેટલા થશે, સોળમાંથી નવ જાય તો સાત એન, એના છેદમાં કેટલા રહ્યા, બાર, બરાબર એકવીસ, તો એવા ને એવા જ હતા. હવે જો વિદ્યાર્થી મિત્રો સાત એનના છેદમાં કેટલા છે, બાર છે, છેદમાં બાર છે, બરાબર, ને સામે મોકલી દઈએ તો છેદનું ક્યાં જશે, અંશમાં જશે, એટલે ભાગાકાર છે તો શું થશે, ગુણાકાર. તો આ બાર ક્યાં જયા ગયા, સીધા ઉપર આવી ગયા, બરાબર, એટલે સાત એન બરાબર કેટલા થયા, એકવીસ ગુણ્યા બાર થયા, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો સાત એન આપ્યા છે બરાબર, એન સાથે કેટલા ગુણાકારમાં છે, સાત છે, બરાબર. તો આ સાતને હું ગુણાકારમાં છે એટલે કે અંશમાં છે, બરાબર, ને સામે મોકલી દઉં તો શું થશે, ગુણાકારનું ભાગાકારમાં થશે, એટલે અંશનું ક્યાં જશે, છેદમાં. તો જો લખી દીધા કે એન તો ત્યાં એવાને એવા રહી ગયા, બરાબર, એકવીસ ગુણ્યા બારના છેદમાં કેટલા, સાત રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે સાદુરૂપ સરળ બને એ રીતે કરીએ કે એકવીસ આપ્યા છે તો મારાથી લખી શકાય સાત ગુણ્યા ત્રણ, સાત તાલી એકવીસ થાય ને, સાત ગુણ્યા ત્રણ લખી દઉં, ગુણ્યા બાર એવાને એવા, છેદમાં સાત પણ એવાને એવા છે. તો જો આ સાત અને સાત ગયા, બરાબર, તો કેટલા બાકી રહ્યા, બાર, ત્રણ ગુણ્યા બાર, તો બાર તાલી કેટલા થાય, છત્રીસ થાય. તો એન બરાબર આપણું આ જે સમીકરણમાં હતું ઉકેલ, તો એન બરાબર કેટલા મળ્યા, છત્રીસ મળ્યા, બરાબર. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ. દાખલા નંબર ત્રણમાં શું રકમ આપી છે, કે એક્સ વત્તા સાત ઓછા આઠ એક્સના છેદમાં ત્રણ બરાબર સત્તરના છેદમાં છ ઓછા પાંચ એક્સના છેદમાં બે, એવી અહીં આપણને રકમ આપી દીધી છે, બરાબર. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, કે જે એક્સ વાળા પદો છે એને એક સાથે લઈ લઈએ, અને અચળ પદ એટલે જેની સાથે એક્સ નથી તે અચળ પદને શું કરી દઈએ, એક સાઈડ પર લઈ લઈએ, બંને બંને અલગ અલગ કરી દઈએ. તો જો અહીંયા આગળ પાંચ ઓછા પાંચ એક્સના છેદમાં બે છે એને ક્યાં લઈ જઈશું, બરાબરની સામે લઈ જઈશું, અને આ વત્તા સાત છે તો એને ક્યાં લઈ જઈશું, બરાબરની સામે. તો ઓછાના શું થઈ જશે, વત્તા થઈ જશે, અને વત્તાના શું થઈ જશે, ઓછા થઈ જશે, એટલે શું સમીકરણ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કે એક્સ તો હતા, તો એક્સ વત્તા પાંચ એક્સના છેદમાં બે ઓછા આઠ એક્સના છેદમાં ત્રણ તો એવાને એવા જશે, બરાબર, આ સત્તરના છેદમાં છ પણ એવા બન્યા, અને આ વત્તા સાત છે સામે મોકલી દીધા કેવા થઈ ગયા, ઓછા સાત. તો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, જે આ સમીકરણ મળ્યું ને, તો હવે એક્સ વાળા પદો જે મળ્યા એનું પહેલા સાદુરૂપ આપી દઈએ પ્રથમ, બરાબર. તો જો અહીંયા પાંચ એક્સના છેદમાં બે છે, એક્સના છેદમાં કશું નથી, બરાબર, એટલે શું કહેવાશે, એક કહેવાય, પાંચ એક્સના છેદમાં બે ઓછા આઠ એક્સના છેદમાં ત્રણ છે, તો આ બે અને ત્રણ છે, બરાબર. તો બે અને ત્રણનો લસાઅ કાઢીએ તો ત્રણ દુ કેટલા થશે, છ થાય ને. તો હવે જે છ લસાઅ આવ્યા, તો હવે શું કરીએ, તો એક્સ છે, એક્સની સાથે કશું ઉપર નથી, એટલે એક કહેવાય, અને છેદમાં કેટલા છે, એક, તો છેદમાં એક છે, તો એકને એવી કઈ સંખ્યા સાથે ગુણું કે જવાબ છ આવે, છ એકું છ થાય, એટલે ઉપર નીચે અંશમાં છ એક્સ, એટલે છ વડે ગુણવા પડે એક્સને, તો કેટલા લખ્યા, છ એક્સ. તેવી રીતે પાંચના પાંચ એક્સના છેદમાં બે છે, તો બેને એવી કઈ સંખ્યા સાથે ગુણવું કે જવાબ છ આવે,
તો 42 6 થાય એટલે 5x ને કેટલા વડે ગુણવા પડે આપણે 3 વડે ગુણવા પડે એટલે 5x ગુણ્યા 3 તો કેટલા થયા 5 4 15 એટલે 15x થયા ઓછા એવાની વાત છે બરાબર હવે 8x ના છેદમાં કેટલા છે 3 છે તો 3 ને એવી કઈ સંખ્યા સાથે ગુણવું કે જવાબ 6 આવે બરાબર તો 3 2 6 થાય એટલે 8x ને 2 વડે ગુણવા પડે તો 8 2 કેટલા થયા 16x ને છેદમાં 6 એવાની વાત છે બરાબર હવે અહીંયા જે અચળ પદ આવે ને તેનું સાદરૂપ આપે વિદ્યાર્થી મિત્રો તો જો મેં તમને આગળ બી શીખવાડ્યું હતું કે આ 6 છે ને 6 ને સીધા ઉપર ગુણી નાખવાના 7 સાથે બરાબર તો 6 7 કેટલા થયા 42 આવ્યા અને આખાના છેદમાં કેટલા લખી દીધા 6 એટલે શું મળ્યું 17 ઓછા 42 ના છેદમાં 6 હવે જે હવે x વાળું પદ આવ્યું ને વિદ્યાર્થી મિત્રો એનું સાદરૂપ આપી દઈએ કે 6x 5x તો 6x 5x 6 15 કરો તો કેટલા થશે 21 એટલે 21x આવ્યા ઓછા 16x તો એવાનેવા છે છેદમાં 6 પણ એવાનેવા બરાબર 17 ઓછા 42 છે તો જો હવે તમે કહેશો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા બાદ થાય તો કે ના થાય પણ આપણે અગાઉ સૂત્ર શીખી ગયા છે પ્લસ માઇનસ ના તેવી રીતે શું થશે 17 પ્લસ માં છે 42 માઇનસ માં છે તો પ્લસ માઇનસ શું થાય એટલે વત્તા ઓછા ઓછા થશે 42 માંથી 17 બાદ કરીએ તો કેટલા આવશે 35 આવશે બરાબર 42 માં 17 બાદ કરીએ તો કેટલા આવે 35 આવશે પણ જો મોટી સંખ્યા કઈ છે 42 એનું ચિહ્ન ઓછા એટલે કેટલા આવશે ઓછા આવશે ઓછા 35 ને છેદમાં 6 તો એવાની વાત છે હવે જો વિદ્યાર્થી મિત્રો એનું સાદરૂપ આપી દઈએ હવે આપણે કે 21x ઓછા 16x તો કેટલા થાય 21 માંથી 16 જાય તો 5x બચશે છેદમાં 6 એવાની વાત છે બરાબર ઓછા 35 ના છેદમાં 6 પણ એવાની વાત રાખ્યા હવે જો વિદ્યાર્થી મિત્રો આ 6 કેવા છે 5x ના છેદમાં 6 છે 6 છેદમાં છે બરાબર ની સામે મોકલી દઈએ તો છેદનું ક્યાં જશે અંશમાં એટલે ભાગાકારનું શું થશે ગુણાકારમાં તો શું આવશે 5x બરાબર ઓછા 35 ગુણ્યા 6 ના છેદમાં 6 તો જો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે અંશમાં 6 છે છેદમાં 6 છે એટલે શું થશે બંને ઉડાવી દઈએ અંશ અને છેદમાં સરખો હોય તો 6 6 ગયા એટલે હવે શું બચ્યું આપણી પાસે કે 5x બરાબર ઓછા 35 બચ્યા બરાબર 5x બરાબર કેટલા બચ્યા ઓછા 35 બચ્યા હવે 5x એટલે x સાથે ગુણાકારમાં કોણ છે 5 છે ગુણાકારમાં છે અંશમાં છે બરાબર ને સામે જાય તો ક્યાં જશે છેદમાં તો x બરાબર કેટલા આવ્યા ઓછા 35 ના છેદમાં 5 આવ્યા તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ઉડી જાય કે 5 7 કેટલા થશે 35 થશે એટલે ઉપર જવાબ કેટલો આવશે 7 આવે બરાબર એટલે x બરાબર કેટલા મળ્યા આપણને ઓછા 7 તો કે આ જે ઓછા છે ને એ ચિહ્ન ભૂલવાનું નહીં એટલે x બરાબર કેટલા આવ્યા ઓછા 7 બરાબર હવે ત્યાર પછીનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચોથો દાખલો x ના છેદમાં 5 x ઓછા 5 ના છેદમાં 3 આપ્યા છે બરાબર x ઓછા 3 ના છેદમાં 5 આપ્યા છે બરાબર શું આપ્યું છે રકમ x ઓછા 5 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 5 તો હવે શું કરે વિદ્યાર્થી મિત્રો જો સૌ પ્રથમ x ઓછા 5 ના છેદમાં 3 છે ને છેદમાં 3 છે બરાબર ને સામે જાય તો અંશમાં જશે એટલે ભાગાકારનું ગુણાકાર જશે એટલે આ 3 ઉપર જશે અહીંયા આગળ અને આ 5 છે 5 ક્યાં જશે અહીંયા ઉપર જશે છેદમાંથી અંશમાં જશે બરાબર તો શું આવશે આ 5 છે આને સાથે ગુણાકારમાં થાય એટલે 5 કૌંસમાં x ઓછા 5 કૌંસમાં એટલા માટે લખવાના કે આપણી ભૂલ ના પડે બરાબર કારણ કે આપણે ગુણાકાર કરવાનો છે ને એટલા માટે બરાબર એવાની વાત પછી આ 3 ઉપર ગયા અને કૌંસમાં x ઓછા 3 જેમ x ઓછા 5 કૌંસમાં લખ્યા તેવી જ રીતે x ઓછા 3 પણ કૌંસમાં લખવાના હવે આનું સાદરૂપ આપી દઈએ તો કૌંસ છોડી નાખે એટલે 5 ગુણ્યા x કરીએ અને 5 ગુણ્યા 5 કરીએ બરાબર તો જો 5 ગુણ્યા x તો કેટલા થશે 5x થશે આ ઓછા છે તો એવાની વાત અને 5 5 કેટલા થશે 25 બરાબર એવાની વાત છે હવે આવી રીતે આનું કૌંસ બી છોડી નાખે 3 ગુણ્યા x અને 3 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા x કેટલા થશે 3x થશે ઓછા એવાની વાત અને 3 તાલી કેટલા આવ્યા 9 આવ્યા બરાબર હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો x વાળા પદને એક બાજુ પર લઈ લઈએ અને અચળ પદને એક બાજુ પર લઈ લઈએ તો આ 3x છે એને હું ક્યાં લઈ જાઉં સામે લઈ જાઉં બરાબર એટલે વત્તા છે શું થશે ઓછા અને એવી રીતે ઓછા 25 છે એને સામે લઈ જાઉં તો ઓછાના શું થશે વત્તા એટલે શું હવે આવશે આપણી પાસે કે 5x ઓછા 3x બરાબર 25 ઓછા 9 બરાબર 3x વત્તા હતા અને સામે ગયા તો ઓછા થઈ ગયા અને ઓછા 25 હતા સામે ગયા તો કેવા થઈ ગયા વત્તા થઈ ગયા હવે આનું સાદરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો કે 5x ઓછા 3x કરીએ તો 5 માંથી 3 જાય તો કેટલા આવે 2 આવે તમે જાણો છો બરાબર 5 માંથી 3 જાય તો કેટલા આવે 2 આવે એટલે 2x થયા બરાબર 25 માંથી 9 બાદ કરીએ તો કેટલા આવશે 16 આવે બરાબર 25 માંથી 9 બાદ કરીશું તો કેટલા આવશે 16 આવશે જો વિદ્યાર્થી મિત્રો x સાથે કેટલા ગુણાકારમાં છે 2 છે ગુણાકારમાં છે અંશમાં છે સામે જશે તો ક્યાં જશે ભાગાકારમાં એટલે કે છેદમાં એટલે x બરાબર કેટલા આવશે 16 ના છેદમાં 2 આવશે હવે 16 ના છેદમાં 2 છે તો આપણે ઉડાવી શકીએ કેટલા થશે 2 8 16 થાય ને એટલે ઉપર કેટલા આવે આપણી પાસે 8 આવ્યા બરાબર
તો એક્સ બરાબર કેટલા આવ્યા? 8. જે આપણને સમીકરણ આપ્યું હતું ને તેનો ઉકેલ કેટલો આવ્યો? એક્સ બરાબર 8 આવ્યો. તો હવે જોઈએ વિદ્યાર્થીઓ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5માં શું આપ્યું છે? 3t ઓછા 2ના છેદમાં 4 ઓછા 2t વત્તા 3ના છેદમાં 3 બરાબર 2ના છેદમાં 3 ઓછા t આપ્યા છે, બરાબર. તો હવે શું કરીએ? તો જો વિદ્યાર્થીઓ સહેલી રીતે તમને શીખવાડી દે કે આ 3ને અહીં ઉપર ગુણાકારમાં લઈ જઈએ અને 4ને ઉપર લઈ જઈએ, બરાબર. તો શું થશે? તો કે 3ને ઉપર ગુણાકાર એટલે 3 કૌંસમાં લખી દઈએ કે 3t ઓછા 2, જેથી કરીને આપણે ભૂલ ના પડે અને આપણે ગુણાકાર કરવાનો છે. એટલા માટે ઓછા આવ્યા ને એવા આ 4ને ઉપર ગુણાકાર કર્યા તો 4 કૌંસમાં લખી દઈએ 2t વત્તા 3 દેવાની રહેશે અને આનો ગુણાકાર કરવાનો ને જો વિદ્યાર્થી મિત્રો છેદમાં, એટલે 4 ગુણ્યા 3 કેટલા થયા? 4 તાલી 12 થયા. તેવી જ રીતે બરાબરની સામે છે તો કે 2ને ઉપર ગુણાકાર કરી લઈએ તો 2 ઓછા 3t ના છેદમાં કેટલા આવ્યા? 3 લાવ્યા, બરાબર. જો તમે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપશો તો પણ લસા કરશો તો લસાપની રીતે પણ આ જ આવવાનું છે, બરાબર. તો હવે આ ઉપર જે આવ્યું છે તેનું સાદરૂપ આપી દઈએ કે 3ને ગુણાકાર કરવાનો છે ને કૌંસમાં, તો 3 ગુણ્યા 3t અને 3 ગુણ્યા 2 ઓછા તેવાને એવા જ રહેવાના. 3 ગુણ્યા 3t કરે તો 3 તાલી કેટલા થશે? 9t થશે. 3 દુ કેટલા થશે? 6 થશે. ઓછા એવાને એવા રહેશે. પછી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કૌંસ આપ્યો છે કે 4 પછી કૌંસમાં કેટલા આપ્યા છે? 2t વત્તા 3 અને કૌંસની બહાર ઓછા 4 છે ને, એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે કૌંસની બહાર ઓછા હોય, કૌંસ છોડીએ તો કૌંસની અંદરના બધા ચિહ્ન બદલાઈ જાય. તમે એ રીતે કરો તો પણ ચાલે, અથવા પ્લસ માઇનસના ચિહ્ન જે તમે શીખી ગયા છો ને તે રીતે કરશો તો પણ ચાલશે. તો જો 4 ગુણ્યા 2t કરીએ, બરાબર. 4 દુ કેટલા થશે? 8, એટલે 4 ગુણ્યા 2 8t આવ્યા. અને આ જો ઓછા વત્તા પણ કેટલા થયા? ઓછા થયા. પછી 4 ગુણ્યા 3 કરવાના, કેટલા? 4 ગુણ્યા 3 કરીએ તો 4 તાલી કેટલા થયા? 12 થયા. અને ઓછા વત્તા પણ કેટલા થવાના? ઓછા થવાના, છેદમાં 12 તો એવાની વાત છે, બરાબર. 2 ઓછા 3t ના છેદમાં 3 પણ એવાની વાત છે. હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો કે ટી વાળા પદ સાથે લઈ લઈએ, એટલે 8t છે તેને ક્યાં લઈ લઈએ? અહીંયા સાથે લઈ લઈએ, એટલે 9t ઓછા 8t થયા. ઓછા 6 છે, ઓછા 12 એવાને એવા લખી દીધા, બરાબર. છેદમાં 12 પણ એવાને એવા છે અને 2 ઓછા 3t ના છેદમાં 3 પણ એવાને એવા છે, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો 9t માંથી આપણે 8t બાદ કરીએ તો કેટલા બચે? 9 માંથી 8 જાય તો 1 બચે. અને જો વિદ્યાર્થી મિત્રો ઓછા 6 ને ઓછા 12 આપ્યા છે તો સમાન ચિહ્ન હોય તો શું થાય? સરવાળો થાય ને, એટલે ઓછા ઓછા શું થશે? વધતા થશે. એટલે 12 ને 6 કેટલા થયા? 18 થયા. અને મોટી સંખ્યા કઈ છે? 18. એનું ચિહ્ન કયું? ઓછા. એટલે કેટલા આવશે? ઓછા આવે, એટલે કેટલા આવ્યા? ટી ઓછા 18 ના છેદમાં 12, બરાબર. આ તો સેમ ટુ સેમ જ લખવાનું છે હું એવું કે 2 ઓછા 3t ના છેદમાં 3. હવે એનું સાદરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો શું કરીએ કે જો 12 ક્યાં છે? છેદમાં છે ને, એને બરાબરની સામે મોકલી દો, ક્યાં જશે? અંશમાં જશે. એટલે શું આવશે? ટી ઓછા 18 તો એવાને એવા રહી ગયા, બરાબર. 2 ઓછા 3t ના છેદમાં 3 ગુણ્યા 12 છે. તો જો અંશમાં 12 છે, છેદમાં 3 છે, તો એને આપણે ઉડાવી શકીએ તો કેટલા થશે? 3 ચોક 12 થાય તો ઉપર કેટલા આવ્યા? અંશમાં 4 આવ્યા. એ 4ને આના સાથે ગુણાકારમાં કરવાના, એટલે કેવું લખાશે હવે કે ટી ઓછા 18 બરાબર 4 અને આ 2 ઓછા 3t છે ને આપણે ક્યાં લખી દીધા? કૌંસમાં લખી દીધા. હવે જે કૌંસમાં લખી દે ને કૌંસને આપણે છોડી દઈએ તો શું થશે? આ 4 ગુણાકારમાં થશે 2 સાથે, એટલે 4 દુ કેટલા થયા? 8 થયા. અને 4 ગુણ્યા 3t તો 4 તાલી 12t, બરાબર. અને ઓછા એવા ને એવા, અને આ તો ટી ઓછા 18 એવા ને એવા થયા ને. હવે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, જે ટી વાળું પદ એક સાથે લઈ લઈએ અને અચળ પદ સાથે લઈ લઈએ તો આ 12t છે એને આપણે બરાબરની સામે મોકલી દઈશું તો શું થશે? ઓછાના વત્તા, અને 18 ઓછા છે સામે મોકલી શું થશે? વત્તા થશે. એટલે ટી વત્તા 12t બરાબર 8 વત્તા 18, આ રીતે લખાયું. તો જો વિદ્યાર્થી મિત્રો હવે ટી વત્તા 12t કરે એટલે 1 વત્તા 12 થાય તો કેટલા થશે? 13 થશે. એટલે કેટલા આવ્યા? 13t આવ્યા. અને 8 વત્તા 18 કરીશું તો કેટલા આવે? 26 આવશે. હવે ટી સાથે કેટલા? 13 ગુણાકારમાં છે ને વિદ્યાર્થી મિત્રો, તો 13 ગુણાકારમાં સામે જશો ક્યાં જશે? ભાગાકારમાં. તો ટી બરાબર શું થશે? 26ના છેદમાં 13 થયા. તો હવે આને ઉડાવી દઈએ કે 13 દુ કેટલા થશે? 26 થાય, બરાબર. એટલે અંશમાં કેટલા આવ્યા આપણા? 2. એટલે ટી બરાબર કેટલા આવ્યા? 2 આવ્યા, બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે જે સમીકરણ ઉકેલ કરવાનો હતો ને તો ટી બરાબર કેટલો જવાબ મળ્યો? આપણને 2 મળ્યો. વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આના પછીના આગળના આ સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીશું. આભાર.